બીજી બાજુ વામનજી અને દેવશ્રી નારદજી તરફથી જાણવા મળ્યું કે દેવોનો વેરી રાક્ષસ રાવણ આ બાજુ આવી રહ્યો છે એવી જ્યારે ભગવાન વામનને ખબર પડી. પેલી સ્ત્રીએ એક મુક્કો માર્યો, પાતાળમાં ગયો, બલિરાજાને ત્યાં હાર્યો, સ્ત્રીની પાસે હારી ગયો. હવે ભગવાન વામનને ત્યાં સંત વૃંદ નારદજીને ખબર પડી, એટલે વામનજીએ ખબર પડી કે રાવણ આવે છે. એટલે અહીંયા નાના નાના છોકરાઓ પાંચ સાત વર્ષના રમતા, એટલે ભગવાન વામને આ બધી શક્તિ પેલા નગરમાં જે છોકરાઓ રમતા એને આપી, અને એ છોકરાઓ રાવણને દસ મસ્તક 20 ભુજાવાળો રાવણને જોયો. છોકરાઓને ડર ન લાગ્યો, પણ રાવણને બાંધી દીધો દોરડીથી. પાંચ વર્ષના છોકરાઓ રાવણને દોરડા સાથે બાંધી અને આખા નગરમાં ઓલા છોકરાઓ ફેરવે છે. રાવણે બંદીવાન થયો એટલે રાવણને શરમ તો ખૂબ થઈ, શરમિંદો થયો, પણ છતાં જેનામાં અહંકાર હોય ને, અભિમાન હોય ને, એને પછી શરમ અરે કઈ લેવા દેવાનો હોય. ઘણી વખત અમુક લોકોને જીવનમાં એવું બને સાહેબ, ખરેખર જો આપણને શરમ થતી હોય તો એ માણસ કોઈ આવી રીતે ગર્વ કરે, અભિમાન ના કરે. એટલે પછી ત્યાં વામનજીએ રાવણને બંદીવાન હાલતમાં જોયો એટલે તેના પર દયા આવી અને બંધન મુક્ત કરે છે રાવણ. ત્યાંથી રાવણ નીકળે છે. કારણ કે રાવણનો બીજો કોઈ લક્ષ્ય નહોતો, રાવણને કેવળ ભગવાન રામચંદ્રજી વિમુખ હતો. કારણ કે જે રામથી વિમુખ હોય, જે મારા હરિથી દૂર હોય, ભગવાનથી દૂર હોય, એને માટે આ જગતમાં કઈ હોતું નથી. અને ત્યાંથી રાવણ શર્મિંદો થઈને નીકળી ગયો અને પછી રાવણ પંપાનગરીમાં આવે છે અને ત્યાં પંપાનગરીનો રાજા વાલી હતો. વાલી બરાબર સરોવરની અંદર સ્નાન કરી રહ્યો છે, ભગવાનનું પરમાત્માનું ધ્યાન ધરી રહ્યો છે. એ વખતે વાનરનો રાજા વાલી ભગવાનના ધ્યાનમાં બેઠો છે, એ વખતે રાવણ અહંકારમાં એની પાસે જાય છે. વાલીને કહે છે, હે મૂર્ખ વાનર, હું તારી સાથે યુદ્ધ કરવા આવ્યો છું, તને ડર નથી અને તું પાછો પૂજામાં બેઠો છે. વાલી કહે, ભાઈ ત્રણ જગ્યાએ તું હારીને આવ્યો, હજુ પણ તને શરમ નથી થતી? મને પૂજા કરી લેવા દે, પછી હું તારી 20 ભૂજાઓનું બળ જોઈ લઉં, તારી ભૂજાઓમાં કેવી તાકાત છે. પણ માણસનો અહંકાર માણસને ક્યાં ખેંચી જાય. વાલી કહે છે કે થોડી વાર ઉભો રહે, અને પેલો ઉભો નથી રહેતો, શું કરે છે, વાલીની સાથે યુદ્ધ. અને વાલી એ સમયે બરાબર ભગવાનની પૂજા કરે છે. રાવણ બીજી વાર કહે છે કે ભગતનો દીકરો તો થઈશ અને યુદ્ધ કરવા તૈયાર થઈ જા. જો તું જ્યાં સુધી મારી સાથે યુદ્ધ નહીં કરે ત્યાં સુધી હું તને ધ્યાન નહીં કરવા દઉં, આવું રાવણ કહેવા મળે છે વાલીને. અને પછી તો તબ વાલી બોલા બહુસાઈ, so bhai
આવા રાવણ ના અભિમાનો વચન સાંભળી અને વાલી કહે છે કે હે મૂર્ખ રાવણ, કપિરાજ વાલી હસતા હસતા રાવણ ને કહે છે, સાહેબ વાલી તો વાલી છે કારણ કે બ્રહ્મપુત્ર હતો, માત્ર બ્રહ્માજીની આંખમાં ચીકડો આવ્યો અને જળમાં નાખ્યો, એમાંથી વાલી અને સુગ્રીવનું પાર્ગત્ય થયેલું, કથા આગળ આવે છે. પણ એ વાલી રાવણને એટલું કહે છે કે હે મૂર્ખ રાવણ, તું પોતે તારા વખાણ કરી, તારા બળના વખાણ કરી અને તું શું પામવા માંગે છે? ક્યારેક કોઈની સાથે યુદ્ધ કરીજો, અનુભવ કરીજો, તને ખબર પડશે કે તારામાં કેટલી તાકાત છે. અને પછી તો પેલો રાવણ વાલીને ન બોલવાનું બોલવા લાગ્યો, અને પછી વાલી ઉભા થઈ અને રાવણને પોતાની બગલમાં મૂકી દે છે, બગલ બંધ કરી દીધી. એક દિવસ નહીં, છ મહિના સુધી રાવણને વાલીએ પોતાના બગલમાં રાખ્યો છે. હવે આટલો રાવણ ચોથી જગ્યાએ હારી ગયો, પછી તો રાવણ વિચાર કરે ને કે બોલો વાલી સ્નાન ધ્યાન કરવા જાય, એટલે રાવણે છ છ મહિના સુધી રાવણને બગલમાંથી મુક્ત ન કર્યો. છતાં પણ અભિમાની અભિમાન્યો. હવે રાવણ કોશિશ કરે છે વાલીના બગલમાંથી નીકળવાની. અને એક દિવસ વાનર રાજા વાલી ભગવાન સૂર્યનારાયણને અંજલિ આપવા માટે ગયા, અને વાલી તરત છટકી ગયો, ક્યાં સુધી રહેવાય? છ મહિના બગલમાં રાખ્યો વાલીએ રાવણને, અને એમાં એક દિવસ ભગવાનને અંજલિ દેવા ગયો. સંસદમાં ટૂંકમાં કથા કહું છું બધી. અને વાલી તરત નીકળી ગયો, નીકળી ગયો ને પેલો રાવણ નીકળી ગયો, વાલીને ખબર પડી કે રાવણ છાનો માનો હમણાં જતો રહેશે, એટલે એને જાલી લીધો, વિષ ભૂજા અને દસ મસ્તક આમ હરકત બાંધી દીધા કમ્પ્લીટ. અને વાલીને એક દીકરો હતો અંગત નામનો, ઘોડિયામાં ઉતો હતો એટલે કે આ બધાને ઘાણી કરે, એટલે પછી ઘોડિયારે બાંધી દીધો, ઘૂઘરો બનાવી. કોને? રાવણને. વાલીએ પોતાના દીકરા અંગતને રમવા માટે રાવણનો ઘૂઘરો કરી નાખ્યો, અને અંગતને મજા આવે, રાવણ આગો પાછો થાય એટલે અંગત પાટું મારે એટલે પાછો રાવણ શાંત થઈ જાય. આટલી આટલી વખત રાવણનું તો ઘણી વખત, રાવણ એટલો બળવાન હતો એવું તો, રાવણ મૂર્ખ હતો, શક્તિશાળી પુરુષ રાવણને ન કહેવાય. પછી તો અંગત વાલીને વાલીએ ઘૂઘરો બનાવ્યો, પછી અંગત રાવણની સાથે પગે રમતો. એટલે તો આપણને ઘણી વખત એમ થાય ને કે અંગતને જ્યારે ભગવાન રામે સંદેશો લઈને લંકાની અંદર મોકલ્યો, અને અંગતે ખાલી આમ પગ મૂક્યો અને રાવણને કહી દીધું હતું કે હું વાલી પુત્ર અંગત છું, મારે મારા પરમાત્માને કે મારા હરિને પૂછવું નથી, મારે રામને નથી પૂછવું, પણ તારો આખા લંકાની અંદરથી એક વ્યક્તિ મારા પગને ખાલી એક ઇંચ હટાવી દે એટલે રામ સીતાને હારી જાય, રામને પૂછવું નથી અને રામ અયોધ્યા પાછો વયો જાય. સાહેબ આ અંગત હતો, મારે ભગવાનને પૂછવા પણ નથી જવું, એનામાં કેટલી તાકાત હશે સાહેબ? વાની પાસે રાવણની શક્તિ શું કહેવાય? રાવણ નો અર્થ થાય કે ગમે એટલી ઉંમર થતા જાય ખબર સમજ્યા વગરનું હોર્યા કરે એનું નામ રાવણ. રાવણ ને શિંગડા, ઓલા રાવણ ને શિંગડા નતા, એ તો આપણે દેખાડે એવું ટીમ, રાવણ ને શિંગડા હતા એમ. સમજ્યા વગરનું બોલી નાખવું ને સમજ્યા વગરનું ગમે બે જવું ને સમજ્યા વગરનું વયું જવું, આ રાવણ. પોતાના ઘરમાં એના મા બાપનું માને નહીં રાવણ, કોઈનું રાવણ કોઈનું માન્યો જ નથી. બાકી મનોદ્રીએ રાવણને સમજાવવાની ઘણી બધી કોશિશ કરી હતી, છતાં ન માન્યો રાવણ. આપણે નથી કહેતા કે એમે જણ કે અમારે બૈરા કેમ કરવાનું હોય, આપણને બૈરા સલાહ આપે આપણને ન ગમે. ઘણી વખત આપણું ઘરનું મન આપણને એમ કે કામ ન કરાય તો આપણે શું કહીએ? એક તો બહારથી ખારો થઈને આવ્યો ને ઘેરે, તને ન ખબર પડે મેં થોડી બંગડીઓ પહેરી છે, હે?